હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે ભાવુશ કોર્નરમાં. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી પાછા હિંડોળા લઈને આવ્યા છીએ આપણા લડ્ડુ ગોપાલને લાડ લડાવવા માટે. તો ફ્રેન્ડ્સ જુઓ, આ છે મારું પારણું જે હું દર વર્ષે સજાવું છું, એ જ પારણું છે. એમાં અલગ અલગ ડેકોરેશન કરી અને સુંદર મજાનું ડેકોરેટ કરું છું પારણાને. તો ફ્રેન્ડ્સ, આજે મેં ચોકલેટના હિંડોળા બનાવવાનું નક્કી કર્યું છે. જુઓ, સાદી સિમ્પલ ચોકલેટ લીધી છે. કોઈ ભારેમાં તમારે ચોકલેટ લેવાની કે બહારથી લઈ આવવાની કોઈ જરૂર નથી. ઓછા બજેટમાં અને ઘરની જ વસ્તુઓથી તમે પણ હિંડોળા આ રીતે સજાવી શકો છો. સોઈ દોરાની મદદથી મેં આ રીતે, જુઓ, ચોકલેટને એક પછી એક દોરામાં પરોવી છે અને એનું આપણે ઉપરનું તોરણ બનાવશું. અને ચોકલેટ સિવાય તમે કંઈ પણ બનાવી, કોઈના કોઈ પણ કઠોળના કે બાળકોના રમકડાના કે કોઈ પણના તમે હિંડોળા સજાવી શકો. ફ્રેન્ડ્સ, આ રીતે તોરણ જો સેલો ટેપની મદદથી મેં લગાવી દીધું છે. અને સાઈડની જે હોય છે પિલર, એમાં પણ આ રીતે સોય દોરાના દોરાથી પરોવી અને બે સાઈડ લગાવી દીધા છે. એને પણ દોરો પાછળ ફિટ કરી અને સેલો ટેપની મદદથી લગાવી દીધા છે. અને નીચે પણ ચોકલેટ સોય દોરાની મદદથી દોલી કરી અને ઝૂલામાં લટકાવી છે. અને જે છાજલી છે હિંડોળાની, એમાં પણ સેલો ટેપની મદદથી આપણને મનપસંદ ડિઝાઇન તમે કરી શકો છો. એ તમે ફેવિકોલ છે કે ગમે તેનાથી તમે ચોંટાડી શકો છો. જુઓ, સાવ ઓછા ખર્ચે અને ઓછા બજેટમાં તમે આ રીતે હિંડોળા સજાવી શકો છો. ક્યાંય બહાર કશું લેવા જવાની જરૂર નથી કે કોઈ ભારે ભારે વસ્તુઓનો ઉપયોગ કરવાથી જ ભગવાન રીજે એવું જરાય નથી. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મેં ઉપરની છાજલીમાં એક નાનકડું ફૂલ બનાવવાની કોશિશ કરું છું. તમે જોઈ શકો છો, એ પણ સોય દોરાની મદદથી કે જે આપણને ઘરમાં જ મળી જાય. જુઓ, આ રીતે જો સુંદર લાગે છે ને. અને પછી બે બાજુ આ રીતે સેલો ટેપની મદદથી ચોકલેટ લગાવી દીધી છે. જુઓ, અને હિંડોળો રાખવા માટે પણ જો આ રીતે જ ઘરમાંથી વસ્તુ કાઢી અને મેં સજાવવાની કોશિશ કરી છે. બે ટીપાઈ રાખી દીધી છે, એની ઉપર વ્હાઈટ ચૂંદડી રાખી દઈશ જેનાથી ઉઠાવ ખૂબ જ સરસ આવશે આપણો. એના ઉપર પારણું રાખી દઈશું. જો લાગે છે ને સરસ, એના ઉપર લડ્ડુ ગોપાલને પધરાવી દઈએ. જુઓ કેવા સોહે છે, ચોકલેટના પારણામાં ઝૂલતા મારા લડ્ડુ ગોપાલ. જુઓ લાગે છે ને સરસ. તો ફ્રેન્ડ્સ, બહાર જવાની કોઈ જરૂર નથી. ઘરમાં જ તમે રસોડામાં એક નજર દોડાવશો તો તમારી પાસે એવા ઘણા આઈડિયા તમને મળી જશે જેનાથી તમે તમારું પારણું લડ્ડુ ગોપાલનું સજાવી શકશો. જુઓ, અને તમે કઈ રીતે પારણું સજાવો છો, તમારા લાલાને કઈ રીતે તમે ભગવાનને રીઝાવો છો, જરૂર જણાવજો મને. અને ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો ફ્રેન્ડ્સ, બાય બાય, ટેક કેર.